સાદુરૂપ આપો 16x plus 14 માઇનસ આ આખું પદ આમાંથી બાદ કરવાનું છે 3x square plus x minus 9. હવે જો આ આખી પદાવલી આમાં ઉમેરવી હોય તો તેને આપણે આ રીતે લખી શકાય કે 16x વત્તા 14 વત્તા, હવે આ પદાવલી અહીંથી બાદ કરવાની છે, પણ જો તેને સરવાળાના સંબંધમાં દર્શાવવી હોય તો તેની વિરુદ્ધ પદાવલી ઉમેરવી પડે, અથવા એમ કહી શકીએ કે તેને ગુણ્યા માઇનસ 1 અને આ આખી પદાવલી 3x વર્ગ વત્તા એક્સ ઓછા 9 આ રીતે પણ લખી શકાય. જુઓ કે આ માઇનસ 1 આ ત્રણેય પદ સાથે ગુણતા આ દરેક પદનો વિરુદ્ધ પદ મળે, અથવા એમ પણ કહી શકીએ કે આ માઇનસની નિશાની છે તેનું અહીં વિભાજન કરીએ તો પણ દરેક પદની નિશાની બદલાઈ જશે. આપણે અહીં તેમ જ કરવાના છીએ. તો હવે આગળ લખીએ, આપણે આ જે આખું પદ છે તેને તે રીતે જ લખશું, એટલે કે 16x પ્લસ 14. હવે માઇનસ 1નું આ દરેક પદ સાથે ગુણાકાર કરીએ, માઇનસ 1 ઇન્ટુ 3x સ્ક્વેર, તો તે થશે માઇનસ 3x સ્ક્વેર, માઇનસ 1 ઇન્ટુ એક્સ, તે થશે માઇનસ એક્સ, તે જ રીતે માઇનસ 1 ઇન્ટુ માઇનસ 9. જુઓ કે આ માઇનસની નિશાનીને ધ્યાનમાં રાખવાનું છે, માઇનસ માઇનસ પ્લસ, માટે અહીં આવશે પ્લસ 9. હવે સજાતીય પદોનો સરવાળો કરીએ. જુઓ કે એક્સ વર્ગ વાળું અહીં એક જ પદ છે, માઇનસ 3x સ્ક્વેર, માટે તેને અહીં નીચે લખીએ માઇનસ 3x સ્ક્વેર. ત્યારબાદ એક્સની એક ઘાતવાળા પદ લઈએ તો તે છે 16x અને માઇનસ 1x. તો જો 16x માંથી એક એક્સ બાદ કરીએ તો આપણી પાસે રહે 15x. જો આપણી પાસે કંઈક 16 વખત હોય અને તેમાંથી એક વખત તે લઈ લઈએ તો આપણી પાસે તે 15 વખત બાકી રહે. અને છેલ્લે આપણા અચળ પદ, જે એક્સની શૂન્ય ઘાતવાળા પદ પણ કહી શકાય, તે છે પ્લસ 14 અને પ્લસ 9. 14 વત્તા 9 કરવાથી આપણને મળે 23, બંને પ્લસ છે માટે પ્લસ 23. આમ આપણો જવાબ થશે માઇનસ 3x સ્ક્વેર પ્લસ 15x પ્લસ 23.